ત્રણ રાજ્યોમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રીના ચહેરા માટે મનોમંથન તો તેમાંથી એક એટલે કે છત્તીસગઢના સીએમની જાહેરાત કરવામાં આવી છે. વિષ્ણુદેવ સાય એટલે કે છત્તીસગઢના નવા સીએમ બનશે તો ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. છત્તીસગઢમાં ભાજપે આદિવાસી ચહેરાને પ્રાધાન્ય આપ્યું છે. મહત્વનું છે કે છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી જીત નોંધાવી છે. છત્તીસગઢમાં ભાજપે કુલ 54 સીટો જીતી છે. જંગી જીત બાદ ભાજપ સામે સૌથી મોટો પડકાર મુખ્યમંત્રી પદનો હતો. પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહ સિવાય અન્ય ઘણા નામો ચર્ચામાં હતા. ભાજપે ચૂંટણી પહેલાં કોઈ સીએમ ચહેરો રજૂ કર્યો ન હતો. પીએમ નરેન્દ્ર મોદીના ચહેરા પર વિધાનસભાની ચૂંટણી લડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વિષ્ણુદેવ સાય છત્તીસગઢ કુંકુરી વિધાનસભામાંથી આવે છે. રાજ્યમાં આદિવાસી સમુદાયની સૌથી વધુ વસ્તી છે અને સાય આ સમુદાયના છે. અજિત જોગી પછી અન્ય કોઈ છત્તીસગઢના મુખ્યમંત્રી બનનારા વિષ્ણુદેવ બીજા આદિવાસી મુખ્યમંત્રી છે. વિષ્ણુદેવ સાય 2020માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. સાયને મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા, જે બાદ તેમણે સંગઠનના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.